નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રેયાન શાળા પરિવાર વતી આજના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ બાર ગુજરાતી વિષયમાં પાઠ ચોવીસ ભણવાનો છે જે આપણા સિલેબસનો છેલ્લો પાઠ છે મિત્રો આ પાઠનું નામ છે શરત અને આ નામ વાંચતા જ તમને યાદ આવશે તમારા નાનપણની શરતો તમે જે તમારા ભાઈબંધુઓ સાથે નાખો છો એ શરત ચલ લગી બેટ એવું તમે વારંવાર કરો છો લેખકનું નામ છે એન્ટવ ચેખો મિત્રો ખૂબ સરસ મજાનો પાઠ છે કે જે અત્યંત આનંદ અને સમજ આપણને આપી જાય છે લેખકનો પરિચય જોઈએ તો એમનું પૂરું નામ છે એન્ટવ પાવલોવિયા ચેખો અને રશિયાના ખ્યાતના વાર્તાકાર અને નાટ્યકાર પણ હતા બેય હતા સાહિત્ય પ્રકાર છે આ કૃતિનો નવલિકા તે વ્યવસાયથી ધંધાથી શું હતા તો કે એક ડોક્ટર હતા કઈ ઉપાધિ એમણે પ્રાપ્ત કરેલી ક્યાંથી તો કે મોસ્કો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી એણે તબીબી ઉપાધિ પ્રાપ્ત કરી એટલે કે ડૉક્ટરની ડિગ્રી એમણે મેળવી અને વિશ્વમાં એમની વાર્તાઓ વાંચકોને વિવેચકો દ્વારા પુરસ્કૃત થઈ છે એમની વાર્તાઓ લોકોને આ દુનિયામાં ખૂબ ગમી છે દરેક વાંચકોને ગમે છે રશિયાના આ આધુનિક વાર્તાકાર આધુનિક એટલે અત્યારના જમાનાના પુસ્કિન એવોર્ડ પ્રાપ્ત થયો હતો મિત્રો જુઓ પુસ્કિન એવોર્ડ કોને પ્રાપ્ત થયેલો છે તો કે એન્ટોવ ચેખોને આ

સ્વ એટલે પોતાનો ભાવ છે મનુષ્યને જેમ જેમ જગતનો અનુભવ થાય છે તેમ તેમ ધન સત્તા કીર્તિ વાસના અહંકાર એને વળગતા જાય છે ને હૃદય એનો સ્વભાવ ગુમાવે છે પોતાનો ભાવ ગુમાવે છે ઉત્તમ સત્યો એવું ઔષધ છે જેનાથી હૃદય કે અંતરાત્માનું આપણું સ્વાભાવિક તેજ આપણને પાછું મળે છે અંતરાત્મા અંદર આપણામાં એક તેજ રહેલું છે જેમ જેમ બહારની દુનિયાથી ડિસ્કનેક્ટ થાય ને માણસ એકલા રીતો શીખે ને ત્યારે એનો અંતરનો તેજ એની આત્માનો તેજ એ પ્રગટે છે અહીંયા આ જે છે ધ બેટ એક ઇંગ્લિશ વાર્તા છે તેમાંથી ગુજરાતી અનુવાદ કર્યો છે કોણે કર્યો છે તો કે રમેશ આ ઓઝાએ એમણે આ અનુવાદ કરેલો છે એન્ટાઉ ચોખવની આ જાણીતી વાર્તા છે વીસ લાખનું ઇનામ જેને મળવાનું છે એવો યુવાન એક વકીલ પંદર વર્ષ જેલમાં રહ્યા પછી પુસ્તકો ગ્રંથોના સેવન એટલે કે એ બધું વાંચી વળ્યા પુસ્તકો વાંચ્યા ગ્રંથો વાંચ્યા અલૌકિક ભાવ જગતનો સ્વામી બને છે ને લૌકિક ધન લાલસાનો ઠક્કર માને છે અલૌકિક જે જોઈ નથી શકતા એનો એ માલિક બની જાય છે અને લૌકિક એટલે કે ધનને ઠોકર મારી દે છે એની વીસ લાખ હવે જરૂર હતી નહીં લેખકે અહીં કળાની સાથે જીવન મૂલ્યને પ્રગટ કર્યું છે મૂળ વાર્તા ધ બેટ નો શરત નામે અનુવાદ ડોક્ટર રમેશ આ ઓઝાએ કર્યો છે અનુવાદક કોણ છે તો કે રમેશ ઓઝા મિત્રો આ યાદ રાખજો એન્ટવ ચેખોવે ઇંગ્લિશમાં લખેલું છે જ્યારે એના અનુવાદકનું નામ છે રમેશ ઓઝા મિત્રો જોઈએ કે કઈ રીતે આ વીસ લાખ નું ઈનામ મળવાનું હતું શું થયું હતું એ આપણે જોવાનું છે આપણા પાઠની ડિટેલમાં તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ ચોવીસ શરત જે એક નવલિકા છે પાનખરની એ એક અતિશય ઠંડી રાત હતી ખૂબ ઠંડી એવી રાત હતી ને પાનખર પાનખરઋતુ વૃદ્ધ બેંક માલિક યાદ કરતો હતો કે આજથી પંદરેક વર્ષ પહેલા આવી જ એક ઠંડી રાત હતી કેટલા વર્ષ પહેલાની વાત કરવામાં આવી છે હવે તો કે વર્ષ આવી જ એક એક ઠંડી રાત હતી એણે ભવ્ય મિજબાની મિજબાની એટલે કે પાર્ટી પાર્ટીનું આયોજન કરેલું હતું આ બધું કોણ યાદ કરે છે તો કે એક વૃદ્ધ બેંકનો માલિક એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવી હાજર હતા બુદ્ધિજીવી હોશિયાર આવેલા હતા તે વખતે હાજર રહેલા મહેમાનોએ ભાત ભાત ભાતની ભાતની મજાની વાતો કરી હતી અલગ અલગ ખૂબ સરસ મજાની એવી વાતો કરી હતી ત્યાં આવેલા મહેમાનોએ કાયદાની વાતો નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળી હતી કે ભાઈ કડક કડક સજા કોને કહી શકાય તો મોટા ભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસમતિ દર્શાવી કે ભાઈ કડકમાં કડક સજા એટલે મૃત્યુદંડ કોઈને મારી નાખવાનો દંડ એ ભાઈ સૌથી બેસ્ટ કડકમાં કડક સજા કહેવાય તો ત્યાં જે આવેલા બુદ્ધિશાળી લોકો હતા ત્યાં જે પધારેલા ખૂબ સારા એવા લોકો હતા કે જે હોશિયાર હતા એ લોકોએ આ વાતને ન માની અસંમતિ અમંજૂર કરી દીધી કે ભાઈ ના આ વસ્તુ યોગ્ય નથી એને કડકમાં કડક સજા કહી શકાય નહીં એ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે મૃત્યુદંડની સજા એક પ્રકારની જૂની પુરાણી અને અનૈતિક સજા છે મૃત્યુદંડની સજા કેવી છે તો કે જૂની છે અને અનૈતિક એક મહેમાને તો કહ્યું મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી સજા કહેવાય મૃત્યુદંડ કેવો છે તો કે ખરાબમાં ખરાબ અમાનુષી તમારામાં માણસાઈ નથી ને એવી સજા એટલે મૃત્યુદંડ કેટલાક મહેમાનોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે દેહાંત દંડની સજાને આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ દેહાંત દંડની સજા દેહનો અંત એના બદલે શું કરવાનું તો કે આજીવન કેદની સજા આપી દેવી દેહાંત દંડ એટલે કે મૃત્યુની સજાને બદલે કોઈ વ્યક્તિને ખરાબ સજા કરવી હોય તો કઈ સજા કરવાની તો કે આજીવન કેદની સજા હવે શું કરવાનું ત્યાર પછી કે છે હું તમારી સાથે સંમત નથી થતો યજમાન બેન્કરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો જે બધા લોકો વાતોએ ચડ્યા હતા કડકમાં કડક સજા વિશેની વાતો એમાં કોઈ એક કહ્યું કે ભાઈ મૃત્યુદંડ છે એ તો અમાનુષી છે એ ન કરવો જોઈએ અને એની બદલે હવે શું કરવું જોઈએ તો કે આજીવન કેદની સજા હવે વાત નીકળી આવી ત્યારે એક વ્યક્તિએ કહ્યું હું તમારી સાથે સંમત નથી થતો હું તમારી વાતમાં સહમતી મારી આપતો નથી તમે જે વાત કરો છો એમાં હું પણ તમારી સાથે છું એવું નથી યજમાન બેન્કરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો પોતે શું ધારતા હતા પોતાના શું વિચારો હતા એ બેન્કરે રજૂ કર્યા મને એવું લાગે છે કે અન્ય સજાઓ કરતાં દેહાંત દંડની સજા વધારે સારી છે બીજી બધી સજા આજીવન કેદની સજા ભોગવી કોઈ વ્યક્તિએ એની કરતાં તો દેહાંત દંડ એટલે કે મૃત્યુદંડ જ સજા સારી છે બીજી એ કંઈ સારી છે નહીં જન્મટીપ એટલે કે જીવે ત્યાં સુધી જેલમાં રહેવાનું એના કરતાં તો મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે કે વ્યક્તિ જો જીવે ત્યાં સુધી એને જેલમાં એવી ખરાબ લાઈફ જ વિતાવવાની હોય એને કરતાં તો સારું છે કે તમે એને મારી નાખો એને મૃત્યુદંડની સજા આપો નૈતિક અને માનવતાભરી સજા છે એને નૈતિક પણ છે અને માનવતા ભરી કે ભાઈ એમાં બહુ તકલીફ થાય નહીં મરી ગયા એટલે પૂરું એવું એ માને છે દેહાંત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે જ્યારે જન્મ ટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે દેહાંત દંડથી શું થાય કોઈ વ્યક્તિને ફાંસી આપવામાં આવે કોઈ ગુનેગાર છે એને તમે ભરી સભામાં ફાંસી આપી તે વ્યક્તિ મૃત્યુ પામી ગયા ચાલો એનું કામ પૂરું થઈ ગયું હવે આ જ્યારે છે છે આ જીવન કેદની સજા એ તો યોગ્ય નથી એમાં માણસ ધીમે ધીમે ખતમ થાય છે અંદરથી ને અંદરથી એ તૂટી જાય છે નિરાશ બની જાય છે જીવે ત્યાં સુધી જેલમાં રહેવાનું એ વાત યોગ્ય છે નહીં એની કદાચ તો મરી જવું સારું એવું એક માને છે આ બેન્કર કે ભાઈ મારી નાખવું સારું મૃત્યુદંડ હવે શું થયું વાત છે પંદર વર્ષ પહેલાંની પંદર વર્ષ પહેલાં જે પાર્ટીનું આયોજન થયું હતું એની આ મિજબાનીમાં આમંત્રિત મહેમાનોમાં આશરે પચીસેક વર્ષનો એક યુવાન વકીલ પણ હતો આ જે બધા બુદ્ધિશાળી લોકો આવ્યા હતા આ પાર્ટીમાં એમાં એક પચીસેક વર્ષનો એક યુવાન હતો જે પોકે વ્યવસાયથી વકીલ હતો ઉપસ્થિત બધા જ મહેમાનોમાં એ સૌથી નાની ઉંમરનો હતો આ યુવાન જે હતો આ યુવાન જે છોકરો હતો એ પધારેલ મહેમાનમાં બધાથી નાનામાં નાનો હતો એની ઉંમર આ બધા લોકોથી નાની હતી એ યુવાન વકીલનો અભિપ્રાય માગવામાં આવ્યો પછી એ યુવાન વકીલને પૂછવામાં આવ્યું કે ભાઈ આ બાબતે તારું શું કેવું છે એણે કહ્યું બંને પ્રકારની સજાઓ અનૈતિક છે કે તમે જે મૃત્યુદંડની સજા કહો છો એ અનૈતિક છે અને જન્મ ટીપ આજીવન કેદની સજા પણ અનૈતિક છે પરંતુ મારે જો દેહાંત દંડ અને જન્મટીપ એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું જન્મટીપ વધુ પસંદ કરું આ યુવાન વકીલને જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ તારી શું રાય છે તારો મત શું છે તો કે હું મરી જવાને બદલે જન્મટીપ વધારે પસંદ કરું બિલકુલ ન જીવવા કરતા કોઈ પણ રીતે જીવવું એ વધારે સારું છે મૃત્યુદંડ આપે તો માણસને મરવું પડે દુનિયા છોડવી પડે એની કરતાં એ કહે છે કે હું તો આ જીવન કેદની સજા પસંદ કરું મારે તો જીવવાથી મતલબ એ વખતે મોટા ભાગના હાજર રહેનારાઓ પૈકી બેંક માલિક સૌથી વધુ યુવાન અને વળી વધુ પૈસાદાર હતો વધુ પૈસાદાર કોણ હોય તો કે માલિક જનરલ વસ્તુ યુવા નહી હતા વકીલની વાત સાંભળી એ ઉશ્કેરાઈ ગયો અને બોલ્યો પૈસાદાર હોય અને પૈસાનો પાવર તો હોય જ એ તો તમને મને બધાને ખબર છે આ વાત એને સાંભળી અને એ ઉશ્કેરાઈ ગયો અને બોલ્યો બેંક નો માલિક એ સાચું નથી તમે જો પાંચ વર્ષ તમે એવું માનતા હોય કે પાંચ વર્ષ તમે એકાંત માર્યો જેલ માર્યો અને તમે તૈયાર થતા હોય પાંચ વર્ષ જેલ માર્યા માટે એકલા તો હું તમને વીસ લાખ રૂપિયા આપીશ એની હું તમને શરત મારું છું

તમે ખરેખર સમજીને આ કહી રહ્યા છો યુવાન વકીલે આ પૂછ્યું કે તમે સમજીને જ બોલો છો ને જે કાંઈ બોલો છો એ મને શરત મંજૂર છે હું પાંચ વર્ષ નહીં પણ પંદર વર્ષની સજા ભોગવીશ ઓલો યુવાન સામે કહ્યું કે મને પાંચ વર્ષમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એના કરતાં બે ગણી સજા હું પંદર વર્ષ જેલમાં રહીશ અને એ સજા ભોગવીને દેખાડીશ અને તોય હું કોઈ રીતે નહીં તૂટું ને મને મારા જીવનમાં કંટાળો આવશે નહીં પંદર વર્ષ

તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું તમે ખાલી પૈસાનું જોખમ ઉઠાવો છો અને હું મારી સ્વતંત્રતાનું કે મારે એકલા રહેવું પડશે વકીલે કહ્યું વકીલ તો ઉઠ્યો અને એ સાંભળીને એ સાંભળ્યું એટલે બેંક માલિકે કહ્યું અરે નવયુવાન તું છેલ્લો નિર્ણય લે તે પહેલા બે વાર વિચારી લે હજી જો તારે નિર્ણય લેવાનો હોય એની પહેલા હજી હું તને કહું છું કે તું વિચાર કરી લે હજી તું બે વાર વિચારી લે મારે મન તો વીસ લાખની કાંઈ વિસાત નથી બેંક માલિક જે છે પોતે પૈસાદાર હોય એટલે એને વીસ લાખની કોઈ કિંમત હોય નહીં પણ તારે માટે તો જિંદગીના પંદર ઉત્તમોત્તમ વર્ષ ગુમાવવાના થશે તારે જિંદગીના કેટલા વર્ષ ગુમાવવા પડશે તો કે પંદર વર્ષ અને પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ વર્ષની ઉંમરે પેલા વ્યક્તિ બહાર આવે

એટલે એની પાસે કોઈ બીજો ઓપ્શન હોય નહીં અને જ્યારે આને એને તો જાતે સ્વીકારેલી સજા હતી ત્યારે બધાએ એને શું કહ્યું કે જાતે સ્વીકારેલી જે સજા હોય એ વધારે કઠોર લાગે છે એટલે હજી કહે છે કે ભાઈ તું વિચારી લે તારા જેવા યુવાન માણસ બહુ ઓછા હોય કે જે વિચાર્યા વગરના કામ કરે તું છેલ્લો નિર્ણય લે એની પહેલાં હજી તું વિચારી લે એને વારંવાર આવું બધું પૂછવામાં આવે છે પણ યુવાન વકીલ મક્કમ રહ્યો ઈ તો પોતાની વાત ઉપર અડી જ રહ્યો કે તમે મને પાંચ વર્ષ જેલમાં એકાંતવાસ ભોગવવાનું કહ્યું છે પણ જાઓ પાંચ વર્ષ નહીં હું તો પંદર વર્ષ જેલમાં રહેવા માટે તૈયાર છું અને અતિશય મૂર્ખાઈ ભરેલી અવાસ્તવિક અને અક્કલ વગરની શરતનું પાલન કરવા તૈયાર થયું આ યુવાન વ્યક્તિ જે છે એ આ અક્કલ વગરની એટલે કે બુદ્ધિ વગરની શરત સ્વીકારવા માટે આ વ્યક્તિ તૈયાર થઈ ગયો અવાસ્તવિક જે વાસ્તવિક સચ્ચાઈ જેમાં કાંઈ નથી એવી શરત એટલે કે બેસી વગરની આવી શરતનું પાલન કરવા આ વ્યક્તિ તૈયાર થઈ ગયો હવે શરત શું હતી સજાની શરત પ્રમાણે એવું ઠરાવવામાં આવ્યું બેંક માલિકના ભાગમાં આવેલા એક સુંદર રહેઠાણમાં આ યુવાનને એટલે કે વકીલને કડક ચોકી પહેરા હેઠળ સજા ભોગવ કડક ચોકી પહેરા એટલે કે એની આજુબાજુ પહેરો લગાવવાનો વોચમેન એનું ધ્યાન રાખે કે ક્યાંય બહાર નીકળે નહીં જગ્યા પાછી સુંદર રહેઠાણ હતું જેવું તેવું હતું નહીં વળી એ શરત નક્કી થઈ કે પંદર વર્ષ સુધી વકીલે એ આવાસથી બહાર ક્યાંય નીકળવું નહીં એ જે ઘર હતું સરસ મજાનું સુંદર મજાનું બેંક માલિક ના ભાગમાં આવેલું એ જગ્યા હતી અને ત્યાંથી એને ક્યાંય બહાર નહીં જવાનું અને પહેરો પણ હતો એના ચોકીદારો પણ હતા ત્યાં ને ત્યાં જ રહેવાનું વળી એ શરત નક્કી થઈ કે પંદર વર્ષ સુધી વકીલે એ આવાસની બહાર ક્યાંય નહીં નીકળવું કોઈ માણસને મળવું નહીં કોઈ પણ વ્યક્તિને મળવાનું નહીં કોઈ માણસનો અવાજ સુધા એને કાને પડવો જોઈએ નહીં કોઈ પણ માણસનો અવાજ પણ આ વકીલને સાંભળવાનો નહીં કોઈ જાતના છાપા કે પત્રો એને અપાશે નહીં રોજના જે છાપા આપવામાં આવે એવું પણ એને ન આપવું પત્ર કોઈએ લખેલો હોય એ પત્ર એને વાંચવા નહીં આપવાનો એમ છતાં એ વકીલ સંગીતના વાદ્યો સાથે તથા કેટલાક પુસ્તકો રાખી શકશે સંગીતના વાદ્યો જો એના વગાડામાં રસ હોય આ જે વ્યક્તિને સજા ભોગવવાની છે વકીલને યુવાનને એ વ્યક્તિ સંગીતના વાદ્યો સંગીતના સાધનો રાખી શકે અને બીજા કેટલાક પુસ્તકો રાખી શકશે પણ જે નવા સામયિકો ને નવા છાપાને આવતા હોય એને રાખવાનું નહીં પત્રો લખી શકશે અને પોતે જે કંઈ ખાવા પીવા ઈચ્છે તે મેળવી શકશે એને જે કંઈ ખાવું હોય એને મળશે પત્રો એ મળશે પત્ર લખી શકશે પણ કોઈએ લખેલો એને અપાશે નહીં ખાવા પીવાની એની બધી ઈચ્છા પૂરી કરવાની આવું બધું નક્કી થયું મિત્રો જો રૂલ્સ કેવા રાખેલા છે પત્રો એ લખી શકશે પણ કોઈએ એના સગા વહલાએ લખેલો પત્ર એને અપાશે નહીં આવાસમાં રાખવામાં આવેલી નાનકડી બારીમાંથી જ આ વ્યવહાર કરવાનો આવાસ જે મકાનમાં રહેતો ત્યાં એક નાનકડી અમથી બારી હતી અને ત્યાંથી એને જમવાનું કરવાનું ને બધું શાયદ આપવામાં આવતું હશે આ બધી જ શરતો મુજબ આ બધી જ બાબતો નક્કી થઈ બેંક માલિક જુઓ એક પૈસાનો પાવર બેંક માલિકને તો રહેવાનું નહીં એટલે તરત તેણે કહી દીધું કે હાલ ભાઈ હું તને વીસ લાખ આપીશ તો પેલા એ કીધું કે અરે વીસ લાખ પાંચ વર્ષે બદલે હું તો પંદર વર્ષ એકાંતવાસ ભગવવા તૈયાર છું આ વ્યક્તિ બુદ્ધિશાળી હશે ને કોઈને કોઈ હદે હવે આ પંદર વર્ષની અંદર એનામાં કેવા બદલાવ આવ્યા એ વ્યક્તિ કેવો માનસિક રીતે એનામાં પરિવર્તન આવ્યું એનામાં ફેરફાર આવ્યું એ બધી બાબતો જોવાની આ યુવાન વકીલ કેવો કહેવામાં આવે છે અત્યારે તો કે એકદમ મૂર્ખ મૂર્ખાઈ ભરેલી અવાસ્તવિક આ વ્યક્તિને કહેવાય છે અતિશય મૂર્ખામી વાળો અને અક્કલ વગરનો એવું કહેવાય છે હવે કરવું શું હલવાણા ચાલો જોઈએ આગળ શું થયું સૌથી પહેલાં તો એન્ટવ ચેખોવે લખેલી આ નવલિકાનું ભાષાંતર અનુવાદ કોણે કર્યો તો કે ડૉક્ટર રમેશ એન્ટાઉ એન્ટવ ચેખોને કયા એવોર્ડ પ્રાપ્ત થયો તો કે પુષ્કિન એવોર્ડ શરત કોણે લગાવી બેંકનો માલિક અને એક યુવાન વકીલ યુવાન વકીલની ઉંમર તો કે પચીસ વર્ષ પાર્ટી ગોઠવેલી હતી પંદર વર્ષ પહેલાં આ બધો જ આપણો પાઠ જે છે એ પંદર વર્ષ પહેલાં શું થયું એ પાર્ટીની અંદર એની વાત છે પાર્ટીમાં જેવા તેવા લોકો હતા નહીં બધા બેન્કર્સ હતા બુદ્ધિશાળી લોકો હતા કોઈ પણ બીજા પ્રકારનું કોઈ વ્યક્તિ નહોતું બધા આ જ બિઝનેસની અંદર સંકળાયેલા હતા બેંકના કામમાં અને આ જે યુવાન વકીલ હતો એ બધાથી નાનો હતો ઉંમરમાં વીસ લાખ એટલે કેટલા પૈસા તો કે બે મિલિયનની શરત મારવા એ તૈયાર થઈ ગયો એકાંતનો જેલવાસ કરતા ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક હશે આ લોકો એવું માનતા કે એકલા એકલા જેલવાસ ભોગવો ને એનાથી કંટાળાજનક બીજું કોઈ જીવન છે નહીં આનાથી વિશેષ અઘરું બીજું કાંઈ જ છે નહીં યુવાન વકીલને બધા કેવો માનતા આ સમયે તો કે મૂર્ખ કારણ કે ઓલો પાંચ શરતો બધી નક્કી થઈ ગઈ તો કે સુંદર રહેઠાણમાં એને રહેવા દીધો પણ પહેરા હેઠળ એટલે કે એની આજુબાજુ એના મકાનની આજુબાજુ કોણ હતું તો કે ચોકીદારો હતા બરાબર અને એની અંદર એણે સજા ભોગવવાની આ જે વકીલ છે પચીસ વર્ષનો યુવાન કોઈને મળી નહીં શકે કોઈના પત્ર એને મળશે નહીં પત્ર લખી શકશે સંગીતના સાધનો રાખી સામયિકો નહીં વાંચી શકે પણ અમુક પ્રકારના પુસ્તકો જો એને સાથે રાખવા હોય તો એ રાખી શકે આવા બધા જ પ્રકારના નિયમો જે છે એ લાગુ કરવામાં આવ્યા અને એક નાનકડી અમથી સાવ નાનકડી અમથી એના ઘરમાં જે બારી રાખેલી હતી ત્યાંથી એને બધો વ્યવહાર કરવાનો કોઈ માણસનો અવાજ પણ એના કાને પડવો જોઈએ નહીં જે કોઈ પણ એને ખાવા પીવાની ઈચ્છા હોય એ બધી એની પૂરી થશે આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બધા રાખવામાં આવ્યા તો મિત્રો હવે પહેલાં વ્યક્તિએ કઈ રીતે એની સજા ભોગવી કઈ રીતે એને સજા માણી સજા પૂરી કરી સજા પૂરી થઈ કે નહીં એને એકાંતવાસ ગમ્યો કે ન ગમ્યો આ બધા જ આપણા પ્રશ્નો જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર સોલ્વ થશે તો ચાલો મિત્રો મળીશું ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં કે આગળ થયું શું